માંડવી તાલુકાના કોડાઈ ખાતે અનંતનાથ જિનાલયની સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. શનિવારથી શરૂ થયેલ સાર્ધ શતાબ્દી મહોત્સવ આવતીકાલ સુધી ચાલશે. આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલે કુંભ સ્થાપન, દીપક સ્થાપના, જ્વારારોહણ, નવગ્રહ પૂજન, દશદિકપાલ પૂજન તેમજ અષ્ટમંગલ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આજે જિનાલયના સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિત્તે વરઘોડો અને રથયાત્રા કાઢવામાં આવી હતી. કોડાઈનગરે અનંતનાથ જિનાલયના મહોત્સવ નિમિત્તે નીકળેલા ભવ્ય વરઘોડામાં મોટી સંખ્યામાં જૈન જૈનેતર સાધકો જોડાયા હતા. વાજતે ગાજતે શણગારેલા વાહનો સાથે નીકળેલા પ્રભુજીના વરઘોડાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત અન્નક્ષેત્રનું ઉદઘાટન દાતાઓ તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયું હતું. સાથે જ ભક્તામર મહાપૂજા તેમજ જૈન ધર્મ અનુસાર પૂજા અર્ચના કરાઈ હતી, જ્યારે રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જૈન ભાવિકોએ લાભ લીધો હતો. આ મહોત્સવ દરમિયાન બાલવીર સિરિયલના કલાકારો દેવ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોમાં જોડાઈને આકર્ષણ જમાવ્યું હતું. તો કચ્છના સાંસદ વિનોદ ચાવડા, અમૂલભાઈ દેઢિયા, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના રાજકીય આગેવાનો તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન કોડાઈ વિશા ઓસવાળ જૈન મહાજન તેમજ કચ્છ કોડાઈ જૈન મહાજન મુંબઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કોડાઈ જૈન સમાજ દ્વારા પરમ પૂજ્ય સાધુ ભગવંત વિદ્યાતનંદ મહારાજજીના નેતૃત્વમાં આજે ચાર દિવસથી અનેક મંગલમય કાર્યક્રમોનું કોડાઈમાં આયોજન કરવામાં આવ્યું છે અને વિશેષ સ્વરૂપે આજે ગામના લોકો માટે કોઈ પણ માણસ ભૂખ્યો ન રહે અને જીવદયા માટે કોઈને ઉપયોગી થવા માટે એક ભોજનાલયનું પણ આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યું જૈન સમાજના મુંબઈના મહાજનના દાતાશ્રીઓ દ્વારા. ખાસ કરીને આજે 150 વર્ષ પુરાણું દેરાસર જેનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન તો ખરું જ, પણ એક ભગવાનના સંદેશને લઈને કે આપણે જીવદયા માટે બીજા લોકોને મદદરૂપ થવું અને જે સ્વરૂપે પણ આરોગ્યની પણ અહીંયા દવાખાનું હોય કે એમ્બ્યુલન્સની યોજના આ જૈન સમાજના ટ્રસ્ટી મંડળ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એના માટે સંપૂર્ણપણે અહીંયા શાળા ખોલવામાં આવી છે, શિક્ષણની પણ સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આપણે આજે જોયું કે અનેક એવા ગરીબ પરિવારોને આજે અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું. કચ્છમાં આવીને બહુ જ ખુશી થાય છે. પહેલીવાર નથી આવ્યો, ઘણીવાર આવી ચૂક્યો છું. તો આજે અન્નક્ષેત્રનું મુહૂર્ત છે, મહારાજ સાહેબની અસીમ કૃપાને લીધે અહીંયા આવ્યો છું. તો ખૂબ જ આનંદ થાય છે અહીંયાના લોકોને મળીને અને બહુ જ મજા આવે. સૌથી વધારે તો ખુશી જ થાય છે, કારણ કે જે બાળકો છે મને મારી વાતો માને છે, હંમેશા સારા રહે છે મારી વાત માનીને, તો એના લીધે એક અલગ જ ખુશી મળે છે, જેના માટે હું છોકરાઓનો ખૂબ જ આભારી છું અને થેન્ક યુ સો મચ.